ચેપ્ટર બાર એનો છઠ્ઠો પ્રશ્ન ધ્યાન આપો યંત્રશાસ્ત્રમાં સંતુલન અને થર્મોડાઇનેમિક્સમાં સંતુલન એના અર્થ આપો તો જવાબમાં ધ્યાન આપો યંત્રશાસ્ત્રમાં સંતુલનનો અર્થ એ છે કે તંત્ર ઉપર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક શૂન્ય છે સમજી શકાય કે યંત્રશાસ્ત્ર એટલે પહેલો ભાગ એમાં મોટે ભાગે આપણે એ જ પ્રમાણે સંતુલનની વાત કરી હતી કે તંત્ર ઉપર લાગતો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય અથવા તો પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્ર સંતુલનમાં છે એવું કહેવાય એ યંત્રશાસ્ત્રને આધારે સંતુલનનો અર્થ થયો હવે થર્મોડાનેમિક્સના આધારે સંતુલનનો અર્થ શું થાય તો થર્મોડાનેમિક્સમાં સંતુલનનો અર્થ એ છે કે જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ સમય સાથે બદલાતી ન હોય સ્થૂળ ચલ રાશિઓ તરીકે તાપમાન દબાણ કદ આ બધું સ્થૂળ ચલ રાશિઓ તરીકે આપણે એને ગણી શકાય તો એ સમય સાથે બદલાતી ન હોય એટલે કે અચળ રહેતી હોય તો તંત્ર સંતુલનની અવસ્થામાં છે તેમ કહેવાય દાખલા તરીકે અલગ કરેલા બંધ દ્રઢ પાત્રમાં રહેલો વાયુ જેના દબાણ કદ તાપમાન દળ સમય સાથે બદલાતા ન હોય તો તે થર્મોડાયનેમિક્સ તંત્ર સંતુલનમાં છે તેમ કહેવાય તંત્ર સંતુલનની અવસ્થામાં છે કે નહીં એનો આધાર પરિસર ઉપર અને તંત્રને પરિસરથી અલગ કરતી દિવાલના પ્રકાર ઉપર આધાર રાખે છે ટૂંકમાં તંત્ર અને પરિસર એ બંને વચ્ચેની જે દીવાલ હોય એ ઉષ્મા વાહક કે ઉષ્મા અવાહક છે એવા પ્રકાર ઉપર આ સંતુલન એની અવસ્થાનો આધાર રહેલો હોય છે ક્લિયર આ સંતુલનનો અર્થ થર્મોડાઇનેમિક્સ અને યંત્રશાસ્ત્રને આધારે થયું હવે એની પછી સાતમો પ્રશ્ન ધ્યાન આપો તંત્રોમાં તાપીય સંતુલન કેવી રીતે મેળવી શકાય છે તો આકૃતિને જોતા રહેજો અને થિયરીને પણ સમજતા રહેજો જુદા જુદા બે પાત્રોમાં રહેલા વાયુઓ ઈ અને બી લો આપેલા દળના વાયુનું દબાણ અને કદને બે સ્વતંત્ર ચલ તરીકે લઈ શકાય આકૃતિમાં આ બે વસ્તુ જે ફેર છે એને ધ્યાનમાં રાખી લો એક તો અહીંયા એ અને બી આ બે વાયુઓ છે તો પહેલી આકૃતિમાં આપણે બંનેને ઉષ્મા અવાહક દીવાલ વડે જુદી પાડેલી છે અને બીજી આકૃતિ એમાં આ એ અને બી વાયુઓને ઉષ્મા વાહક દિવાલ વડે જુદી પાડેલી છે બસ આને આધારે આપણે સમજવાનું ઉષ્મા અવાહક દીવાલ અને ઉષ્મા વાહક દીવાલ એને ધ્યાનમાં રાખીને આપણે આખી બાબતને સમજતા રહેવાનું તો જુઓ પેલી આકૃતિ એમાં તંત્રો E અને બી તંત્રો ઈ અને બી બે વાયુઓ જે ઉષ્માનું વહન ન થવા દે તેવી ઉષ્મા અવાહક દિવાલ વડે જુદા પાડેલે છે જોઈ લો મેં હમણાં કહ્યું ને આ ઉષ્મા અવાહક દીવાલ એના વડે જુદા પાડેલે છે હવે બીજી આકૃતિ એમાં આ બંને તંત્રો ઈ અને બી ઉષ્માવાહક દીવાલ વડે જુદા પાડેલે છે આ વાત થઈ ને ઉષ્મા વાહક દિવાલ એના વડે જુદા પાડેલ છે એટલે તાપમાન માટેનું સંતુલન એટલે તાપમાનની લેવડ દેવડ ના થાય બેલેન્સ મારે સમય બદલાય છતાં પણ એમાં ફેરફાર ન થાય એટલે તાપમાનમાં ફેરફાર થતો નથી ત્યારે તાપીય સંતુલન કહેવાય ધારો કે એ અને બી વાયુઓના દબાણ અને કદ અનુક્રમે પીએવીએ અને પી બી છે પહેલા બંને વાયુઓને સમોસ્મી એટલે કે ઉષ્મા નું લેવડ દેવડ ના થાય એવી અવાહક દીવાલથી જુદા પાડેલા છે પહેલી આકૃતિને જોતા રહે એટલે એ આકૃતિને જોતા રહેવાનું કે જેથી એક બાજુની ઊર્જા બીજી બાજુની તરફ વહેવા ન દે એટલે અવાહક દીવાલ વડે એને જુદા પાડેલે છે આ તંત્રોને અન્ય પરિસરથી આવી જ સમોસમી દિવાલો વડે જુદા પાડેલે છે જે આકૃતિ એમાં દર્શાવેલી છે આ સમોસમી દિવાલ એટલે અવાહક દિવાલ એના વડે જુદા પાડેલ છે આ પરિસ્થિતિમાં પીએવી એના મૂલ્યો પીબીવીબી એના મૂલ્ય સાથે સંતુલનમાં રહે છે એટલે ટૂંકમાં બંનેમાં દબાણ અને કદ એના મૂલ્ય કેવા રહે છે સમાન એટલે સંતુલનમાં છે હવે ધારો કે સમોસમી દિવાલના બદલે ઉષ્માવાહક દીવાલ મૂકવામાં આવે તો એક બાજુથી ઉષ્મા બીજી બાજુ તરફ વહન થવા દે છે જે બીજી આકૃતિમાં આપણે દર્શાવેલ છે જ્યાં સુધી બંને તંત્ર સંતુલનની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી ઈ અને બી તંત્રની ચલ રાશિઓ આપોઆપ બદલાતી રહે છે એટલે એ વાયુ એનું તાપમાન અને બી વાયુનું તાપમાન જુદું હોય ત્યાં સુધી તાપમાનની લેવડ દેવડ થાય અને પછી જ્યારે બંને બાજુના ભાગના તાપમાન સમાન થઈ જાય ત્યારે એનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે કહેવાય વાક્ય કે ત્યારબાદ તેમની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી જે આકૃતિ બી માં દર્શાવેલી દબાણ અને કદ બદલાઈને પીબી ડેસ વીબી ડેસ અને પીએ ડેસ વીએ ડેસ થાય છે કે જેથી ઈ અને બી ની નવી અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં આવે ત્યારબાદ એક તરફથી બીજી તરફ ઉર્જાનો વિનિમય થતો નથી વિનિમય એટલે લેવડ દેવડ તો ઉર્જાનો વિનિમય એટલે ઉર્જાની લેવડ દેવડ થતી નથી જેને તંત્ર એ તંત્ર બી સાથે તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય બંનેના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી આ વિનિમય થતો રહે પછી એ અને બી બંનેના તાપમાન સમાન થઈ જાય પછી આ લેવડ દેવડ અટકી જાય એટલે કે ઉર્જાનો વિનિમય અટકી જાય બંને તંત્રો સંતુલનમાં રહેવા માટે બંને ચલ રાશિઓ દબાણ અને કદ બદલવાની જરૂર નથી તે અંકુશો ઉપર આધારિત છે દાખલા તરીકે જો વાયુઓ અછળ કદવાળા પાત્રોમાં હોય એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય કદ કેવું રહેવાનું અચળ અને આમે જનરલી કદ પાત્રોનું અચળ જ રહેતું હોય છે તો તાપીય સંતુલન પ્રાપ્ત કરવા માટે ફક્ત વાયુના દબાણ જ બદલાત હવે બે તંત્રોના તાપીય સંતુલનની લાક્ષણિકતા એ છે કે બંને તંત્રોના તાપમાન સમાન છે તો જ એ તાપીય સંતુલનમાં રહી શકે અથવા તો આવેલ છે એવું આપણે કહી શકાય તો જ અહીંયા તાપમાન સમાન હોય તો જ એ સંતુલનમાં છે એવું કહેવાય ને લેવડ દેવડ અટકી ગઈ તાપમાનની એટલે તાપીય સંતુલનમાં છે ક્લિયર ok